કેમ છો મિત્રો, હું સંગીતા પટેલ, અશ્વમેધ વિદ્યાલય. મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 21 વસ્તુઓ સામાંથી બનેલી છે તે જોવાના છીએ. આપણા ઘરમાં પણ ઘણી બધી વસ્તુઓ છે. આપણે બહાર જઈએ, બજારમાં જઈએ, ત્યાં પણ આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ. તો એ વસ્તુઓ શેમાંથી બનેલી હોય છે એ આપણને ખબર નથી. તો ચાલો આપણે આજે જોઈએ. અહીં આપેલી વસ્તુઓ સામાંથી બનેલી છે તે પદાર્થનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. અહીં કેટલીક વસ્તુઓના નામો આપ્યા છે અને બોક્સમાં એના જવાબ આપ્યા છે કે એ શેમાંથી બનેલી છે, કયા પદાર્થમાંથી બનેલી છે, તે આપણે એમાંથી શોધીને લખવાનું છે. યંત્રો શામાંથી બનેલા હોય છે? યંત્રોમાં ટ્રેક્ટર હોય, જીસીબી, આવા જે યંત્રો છે, અથવા તો કોઈ કંપનીઓમાં મશીનરીઓ હોય, એ બધી મશીનરીઓ શેમાંથી બનાવવામાં આવે છે? તો લોખંડમાંથી બનાવવામાં આવે છે. ફર્નિચર શામાંથી બનેલું હોય છે? મિત્રો, દરેકના ઘરમાં ફર્નિચર હોય છે, બરાબર ને? ફર્નિચરમાં સોફા, ટેબલ, ખુરશી, ટીવી કેસ, આપણા બારી, બારણા, બરાબર ને? તો એ ફર્નિચર શેમાંથી બનાવવામાં આવે છે? લાકડુંમાંથી બનાવવામાં આવે છે, એ બધાને ખબર જ છે. પુસ્તકો શામાંથી બનેલા છે? પુસ્તકો કાગળમાંથી બનાવવામાં આવે છે. અરીસા શામાંથી બનેલા છે? અરીસામાં શું વપરાય છે મિત્રો? કાચ, બરાબર ને? કાચમાંથી અરીસા બનાવવામાં આવે છે. ઘરેણા શામાંથી બનેલા હોય છે? ઘરેણા સોનુંમાંથી બનાવવામાં આવે છે, બરાબર ને? સોનાના ઘરેણા હોય છે, તમે બાજુમાં ચિત્ર પણ જોઈ શકો છો. આપણી મમ્મી ઘરેણા પહેરે છે, બરાબર ને? કાનમાંનું, નાકમાંનું, ગળામાંનું, બરાબર ને? તો એ બધું સોનાનું બનેલું હોય છે, ઘરેણા સોનામાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ પાણીની બોટલ શામાંથી બનેલી હોય છે? આપણે પાણીની બોટલ તો વાપરીએ, પણ શેમાંથી બનેલી હોય છે પાણીની બોટલ? પ્લાસ્ટિકમાંથી બને છે, બરાબર ને? આપણે પ્લાસ્ટિકની બોટલ વાપરીએ ને. કપડાં શામાંથી બનેલા છે? તો કપડાં કપાસમાંથી બને છે. કપાસનું ઝાડ હોય છે, એ ઝાડ પર નાના નાના બીજ ઉગે છે, એ બીજમાંથી રૂ નીકળે છે અને રૂ કાંતીને એમાંથી મશીનરીમાં એને નાખવામાં આવે છે અને એમાંથી કાપડ બનાવવામાં આવે છે. એટલે કપડાં શામાંથી બને છે? કપાસમાંથી બને છે. પગરખા શામાંથી બનેલા છે? આપણે જે ચપ્પલ પહેરીએ પગરખા, એ શેમાંથી બનાવવામાં આવે છે? પગરખા ચામડુંમાંથી બનાવવામાં આવે છે. આપણે બૂટને એવું પહેરીએ ને, ચામડાની બૂટને એવું, તે ચામડુંમાંથી બનાવવામાં આવે છે. કાગળ શામાંથી બનેલો છે? હવે પુસ્તક કાગળમાંથી બનેલું છે, બરાબર ને? તો કાગળ શામાંથી બનેલું છે? તો કાગળ લાકડાના માવામાંથી બને છે. અમુક જે વનસ્પતિ હોય, અમુક એના જે લાકડા છે, એ લાકડાનો માવો બનાવવામાં આવે છે અને લાકડાના માવામાંથી કાગળ બનાવવામાં આવે છે. ચોકલેટ શામાંથી બનેલી છે? ચોકલેટ તો બધાને ખૂબ ભાવે, બરાબર ને? બધાને ભાવે ને? તો ચોકલેટ શામાંથી બને છે? ચોકલેટ કોકો પાવડરમાંથી બનાવવામાં આવે છે. તમે બજારમાં જાઓ તો આ કોકો પાવડર તૈયાર મળે છે, એમાંથી તમે કોકો શેક દૂધમાં નાખીને એનો કોકો શેક બનાવી શકો છો અને એમાંથી ચોકલેટ પણ બનાવી શકો છો. રોટલીઓ શામાંથી બનેલી છે? રોટલીઓ તો બધા સવારે નાસ્તામાં ખાય, બરાબર ને? તો રોટલીઓ શેમાંથી બનેલી હોય છે, કોઈને ખબર છે? બરાબર, રોટલીઓ ઘઉંના લોટની બનેલી હોય છે. દરેકના ઘરમાં ઘઉંના લોટની રોટલીઓ બનાવે ને મિત્રો નાસ્તામાં. તમે ચિત્રમાં પણ જોઈ શકો છો અહીં કે રોટલીઓ આપણે ખાઈએ છીએ, પરંતુ એ શેમાંથી બનેલી છે એ આપણને ખબર હોવી જોઈએ. તો એ રોટલીઓ, ઘઉંની રોટલીઓ આપણે ખાઈએ, એ ઘઉંના લોટમાંથી બનેલી હોય છે, બરાબર ને? ઘઉંને દળાવવામાં આવે છે અને ત્યારબાદ તેના લોટમાંથી રોટલીઓ બનાવવામાં આવે છે અને રોટલીઓ એ
ખાવી જોઈએ, બરાબર ને? દરેક બાળકે રોટલી ખાવી ખૂબ જરૂરી છે, કારણ કે રોટલીમાંથી આપણને પોષણ મળી રહે છે અને તંદુરસ્ત પણ આપણે રહી શકીએ છીએ રોટલી ખાઈને, બરાબર ને? વિમાનો શામાંથી બનેલા છે? આપણે વિમાનોને આકાશમાં ઉડતા તો જોઈએ, આપણને આકાશમાં ઉડતા વિમાનો ખૂબ ગમે જોવાનું, બરાબર ને? પરંતુ એ વિમાનો શેમાંથી બનતા હશે, કયા પદાર્થમાંથી બનતા હશે? તો વિમાનો એલ્યુમિનિયમમાંથી બને છે. શેમાંથી બને છે? એલ્યુમિનિયમ. આપણા ઘરે પણ એલ્યુમિનિયમની અમુક વસ્તુઓ હશે. તમે એ એલ્યુમિનિયમમાંથી જે વસ્તુઓ બનેલી છે તેનો તમે અભ્યાસ કરજો, અને એ વિશિષ્ટ પ્રકારનું એલ્યુમિનિયમ એમાં આ વિમાન બનાવવામાં વાપરવામાં આવે છે. ત્યારબાદ વિમાનને તૈયાર કરવામાં આવે છે. ફુગ્ગા શામાંથી બનેલા છે? ફુગ્ગા ફૂલાવાનું બધાને ગમે, બરાબર ને? તો ફુગ્ગા શેમાંથી બનતા હશે? તો ફુગ્ગા રબરમાંથી બને છે. શેમાંથી બને છે? રબરમાંથી બને છે. હોડીઓ શામાંથી બનેલી છે? હોડીમાં બેસવાનું બધાને ગમે ને, તો હોડી શેમાંથી બનતી હશે? તો હોડી લાકડુંમાંથી બને છે. શેમાંથી બનાવવામાં આવે છે? લાકડુંમાંથી બનાવવામાં આવે છે, કારણ કે લાકડું એ પાણી પર તરી શકે છે, એટલે લાકડુંમાંથી હોડી બનાવવામાં આવે છે, જેથી એ હોડી પાણી ઉપર તરી શકે, બરાબર ને? વાંસળીઓ શામાંથી બનેલી હોય છે? જે વાંસળી આપણે વેચાતી લઈએ અથવા તો કોઈ વાંસળીવાળો આવે અને તે વાંસળી વગાડે, બરાબર ને? તે આપણે કદાચ જોયું જ હશે. આપણે મેળામાં પણ વાંસળીઓ જોઈએ છીએ અને આપણે ખરીદી પણ કરીએ છીએ, પરંતુ એ શેમાંથી બનતી હશે? વાંસળીઓ વાંસના લાકડામાંથી બને છે. લાકડુંમાંથી જ બને છે, પણ કયા લાકડામાંથી બને છે? વાંસના લાકડામાં. તમે કદાચ તમારા ઘરની આજુબાજુ ખેતરમાં તમે વાંસનું જે ઝાડ છે એ તમે કદાચ જોયું જ હશે. તમે ન જોયું હોય તો તમે તમારા વડીલોને પૂછજો કે વાંસનું ઝાડ કેવું આવે છે અને ક્યાં છે, બરાબર ને? તમે એનું અવલોકન જરૂર કરજો. એમાંથી એ વાંસના લાકડામાંથી આ જે વાંસળીઓ છે એ બનાવવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે વિવિધ વસ્તુઓ શામાંથી બને છે, કયા પદાર્થમાંથી બને છે તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, બરાબર ને? હવે એની PDF તમને મળી જશે, એ તમારે લખવાની રહેશે. થેન્ક યુ.